समाचार में आगळ बात करिए। सौराष्ट्रमां इको सेंसिटिव मामले हवे भाजप नेता दिलीप संघाणी मैदान में छे। इको सेंसिटिव मामले गीर सोमनाथ में मोटू सम्मेलन योजावानो छे। वन विभाग अने लोकोने डरावता व्यक्तिओ सामे दिलीप संघाणीए टोणो पण मार्यो। कलम 93, 103, 104 में માણસ સેલ્ફ ડિફેન્સ રક્ષણ કરી શકે છે તેવું સંઘાણી કહ્યું। વન્ય પ્રાણીઓ ખેતરમાં કામ કરતા મજૂરો ખેડૂતોનો જીવ લઈ લે છે। જંગલી પશુઓ બચાવનારા સામે દિલીપ સંઘાણીએ સવાલ પણ કર્યો છે। બે વર્ષમાં કેટલા જંગલી પ્રાણીઓની હત્યા થઈ તે સવાલ તેમણે ઉઠાવ્યો। છેલ્લા બે વર્ષમાં જંગલી પશુઓના કારણે 39 લોકોના જીવ ગયા છે। જો માણસ સાથે સ્વબચાવનો અધિકાર તો જંગલી પ્રાણીઓ સામે કેમ નહીં તે સવાલ હવે દિલીપ સંઘાણીએ ઉઠાવ્યો। અન્ય લોકોને ડરાવવા માંગતા હોય, જેલમાં પૂરી દેવાની વાતો કરતા હોય, તો સીઆરપીસીની જોગવાઈમાં કલમ 93, 104, 103માં જોગવાઈ છે। માણસની જાન માલ મિલકત માટે જ્યારે જોખમ હોય ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો એ સેલ્ફ ડિફેન્સ સ્વ બચાવમાં અધિકાર આપ્યો છે। જ્યારે વન્ય પ્રાણી ખેતરમાં કામ કરતા મજૂર ખેડૂત કે એના સાથીદારો ઉપર હુમલો કરે એનો જાન લે, મારે આ પશુ જંગલી પશુને બચાવનાર માટે પૂછવું છે। છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજૂરો કે ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીઓની હત્યાઓ થઈ, કેટલાને નુકસાન થયું, પણ છેલ્લા બે વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી પ્રાણીઓના હુમલાના કારણે થયા છે। 239 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। જો માણસ સામે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણીઓ માટે કેમ નહીં, આવા અનેક મુદ્દાઓ સાથે અમારી આ વિચાર મંચ ઉપર રજૂઆતો ચાલુ રહીને આ વિચારોના આધારે સરકારે આ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ એ માંગ અમારી જાહેરમાં છે, વિનંતી સરકારને। તો આ અંગે વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે આ પ્રાથમિક જાહેરનામું પાછું નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું, જન આંદોલન કરીશું, અને ક્યાંક તેની જ તૈયારી તેઓ કરી રહ્યા છે હવે। વિકાસ, છેલ્લા કેટલાય દિવસથી જે ઇકો સેન્સિટિવ ઝોનનું જે જૂના સોરઠ પ્રદેશ એટલે કે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જે વિરોધનો વંટો તૂટ્યો છે, દરરોજ સંમેલનો નવરાત્રિમાં ગરબા, એ જ રીતે દરરોજ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે જાણીતા સહકારી નેતા અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ અગાઉ ગુજરાત ફર્સ્ટને પણ કહ્યું હતું કે આને માટે હું જન આંદોલન કરીશ, એની તૈયારીઓ આજે અમરેલીમાંથી શરૂ કરી હોય એવું એમનો અત્યારે નિવેદનમાં જણાઈ આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એમણે એ કરી છે કે વન વિભાગના નામે જે ડરાવતા લોકો છે એમણે એને સંકેત આપ્યો છે કે અત્યાર સુધીમાં 39 વ્યક્તિઓના જંગલી પશુઓના કારણે મોત થયા છે, ત્યારે જંગલી પશુઓની કેટલી હત્યા થઈ છે આનું એક દાખલો આપી અને દિલીપ સંઘાણીએ કટાક્ષ કર્યો છે। અને બીજું એમણે સીઆરપીસી કલમની ગણાવી અને સ્વ બચાવ માટે જે રાખવાનું હોય એ ઇકોઝોનના કાયદામાં કદાચ સુવિદિત નહીં થતું હોય એને કારણે પણ તે ઉલ્લેખ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે ઇકોઝોન સેન્સિટિવનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું ત્યારે સૌથી વધુ પછી બિન રાજકીય હેતુ પર ભાજપના પૂર્વ નેતાઓ અને વર્તમાન નેતાઓ સામે આવ્યા છે અને ખેડૂતોની પડખે છે। જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ।